तो सूरत नो रांदेर विस्तार हाई रिस्क जोन तरीके जाहिर करवामां आव्यो छे। अहीं कोरोना नुं संक्रमण सतत वधी रह्युं छे, जेने कारणे आ महत्वनो निर्णय लेवायो छे। रांदेर झोनमां एक ज अठवाडियामां 6321 केस सामे आव्या छे। पालिकाए हाई रिस्क झोनना बोर्ड पण अहीं लगावी दीधा छे। आ मामले शैलेश त्रिवेदी सूरतथी लाइव जोड़ाई गया छे। शैलेश, जणावशो कि आपणे बीजी लहેરમાં જોયું કે સુરતના મોટા ભાગના જે વિસ્તારો છે તેને કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કરી દેવામાં આવ્યા, અને હવે જ્યારે ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે ત્યારે પણ સુરતના વિસ્તારો છે તે કન્ટેઇનમેન્ટ ઝોનમાં અને હાઈ રિસ્ક ઝોનમાં સામેલ કરવામાં આવી રહ્યા છે, શું અપડેટ્સ મળી રહ્યા છે? સુરતની વાત કરીએ તો સુરતમાં જે કોરોનાનો ત્રીજી લહેરનો કહેર છે તેના સૌથી વધુ કેસ રાંદેર ઝોન અને રાંદેર ઝોનની સાથે સાથે અઠવા ઝોનમાં આવી રહ્યા છે। આ દ્રશ્યો અત્યારે હું જે બતાવી રહ્યો છું એ રાંદેર ઝોનના છે। રાંદેર ઝોનમાં ચાર રસ્તા, દરેક ચાર રસ્તા ભાગ્ય જેવા બાકી છે કે જ્યાં આવા હાઈ રિસ્કની ઝોનની ચેતવણીવાળા બોર્ડ ન લાગ્યા હોય। સમગ્ર રાંદેર ઝોનની વાત કરીએ તો લગભગ 10 થી 12 લાખની વસ્તી છે, અને 10 થી 12 લાખની વસ્તીમાં સૌથી વધારે સંક્રમણ અત્યારે જોવા મળી રહ્યું છે। માત્ર ગઈકાલનો આંકડો જોઈએ તો માત્ર ગઈકાલે એક જ દિવસમાં આ રાંદેર ઝોનની અંદર 1244 જેટલા પોઝિટિવ કેસ આવ્યા હતા, અને તે જ બતાવે છે કે સુરતમાં અને ખાસ કરીને રાંદેર ઝોનમાં કોરોનાનું સંક્રમણ કેટલું વધારે છે, ત્રીજી લહેર કેટલી જબરજસ્ત રીતે અહીંયા અસર કરી રહી છે, બીજી તરફ લોકોમાં હાઈરિસ્ક ઝોનને લઈને શું એનો પ્રોટોકોલ છે કે એમાં કઈ રીતનું બિહેવ કરવાનું છે, કોઈ કામધંધા ચાલુ રાખવાના છે કે નહીં, અથવા એ તમામ સહિતની કોઈ વિગતો છે નહીં, માહિતી છે નહીં। એટલે લોકો તો હાઈ રિસ્ક ઝોનના આવા જે બોર્ડ છે એને માત્ર એક હોર્ડિંગ કે બેનર સમજી અને ચાલ્યા જાય છે। એનો કોઈ હાઈ રિસ્ક ઝોનના જે પ્રોટોકોલ હોવા જોઈએ એવા કોઈ અમલ થતા જોવા મળતા નથી। 100% આ આખા રાંદેર ઝોનની અંદર તમામ વેપાર ધંધા ઉદ્યોગ સહિત તમામ ચાલુ છે, કોઈ બંધ કરવામાં આવ્યું નથી, કોઈ રિસ્ટ્રિક્શન નથી। અલબત્ત સુરતમાં જે ધન્વંતરી રથની પ્રયોગ કરાયો છે એના દ્વારા ટેસ્ટિંગ વધુ સઘન કરાયું છે, એથી વિશેષ સુરત મહાનગરપાલિકાની કામગીરી જે ગ્રાઉન્ડ લેવલ પર દેખાવી જોઈએ એ દેખાતી નથી। જી શૈલેષ, તમામ માહિતી બદલ આપનો આભાર। એટલે કે સુરતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, જ્યાં કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે અમુક વિસ્તારો પણ સામેલ કરવામાં આવી રહ્યા છે।